સારું વર્તન, સારી ટેવ, સારા વ્યવહાર આ બધું જે શીખવા મળે છે એ આપણું પ્રથમ ઘર છે. ઘર એક શાળા છે. શું છે? શાળા. પરંતુ આપણે શું કહે છે કે મારી પ્રથમ શાળા છે પ્રી પ્રાઇમરી સ્કૂલ છે અથવા મારું બાળ મંદિર છે આપણે જે શીખાવ્યું છે એ. પણ પહેલું અહીંયા કહેવામાં આવ્યું છે એ પાઠનું નામ જ છે કે આપણી પ્રથમ શાળા કે છે તો કે આપણી પ્રથમ શાળા આપણું ઘર છે કે જે ઘરમાંથી જ આપણે શાળા જવાનું શીખીએ છીએ. સારા વર્તન, સારો વ્યવહાર એ આપણા ઘરની અંદરથી શીખીએ છીએ. તો આજે આપણે એવો જ કંઈ સરસ મજાનો પાઠ છે કે ઘર એક શાળા છે કે ઘરની અંદર જો સારા સંસ્કાર, સારું શિક્ષણ એને સારું આપણને મળે તો એને શું કહેવાય, સારી ટેવો મળે આપણા ઘરની અંદરથી, સારા સંસ્કાર મળે તો એક શાળા છે. શું છે? શાળા છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે પાઠ નંબર 5 અંદર એનું નામ છે કે ઘર એક શાળા છે. શું છે? ઘર એક શાળા છે. તો કે આપણું ઘર એ પ્રથમ શાળા છે. ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે. જો આપણા ઘરના સભ્યો છે એ બધા સારા હોય અને ઘરના સભ્યથી બનેલું એક ઘર છે એ આપણી શાળા છે. આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ કે આપણા પરિવારના જે કુટુંબ છે, આપણા જે ઘરના સભ્યો છે એની પાસેથી આપણે ઘણું બધું શીખીએ છીએ. જેવું વર્તન આપણા મમ્મી પપ્પા કરે, આપણા મોટા ભાઈ બહેન કરે, નાના ભાઈ બહેન કરે અથવા દાદા દાદી પાસેથી પણ આપણે ઘણું બધું શીખતા હોય છે કે આપણા દાદાજી અથવા દાદી આપણે સરસ મજાના સાંજના બેઠા બેઠા સારી વાર્તાઓ સંભળાવે અને એ વાર્તામાંથી પણ આપણે ઘણું બધું બોધ મળતો હોય કે આપણા જીવનની અંદર આપણે સારી ટેવ લઈ શકતા હોય, સારા વર્તન આપણે લઈ શકતા હોય. આપણા મમ્મી છે એ આપણા સારા સંસ્કાર આપે છે. તો કે આ બધું આપણે શેમાંથી શીખીએ છીએ? તો કે આપણા ઘરના જે સભ્યો છે, આપણો જે પરિવાર છે, આપણું જે કુટુંબ છે એમાંથી આ બધું આપણે શીખીએ છીએ. તો ખાસ આપણે ધ્યાન રાખવાની કે આપણા પરિવારના જે સભ્યો છે એ આપણને જ્યારે આપણાથી મોટા હોય તો એનાથી આપણે એને માનથી બોલાવવા જોઈએ. આપણા નાના મોટા ભાઈ બહેન હોય, આપણે ક્યારેય ખીજાય તો આપણે એના ઉપર ગુસ્સો કરવો જોઈએ નહીં. તો અહીંયા આપણે આ પાઠમાં કંઈક એવું શીખવાનું છે કે આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં આપણા કુટુંબમાંથી વધારે શીખીએ છીએ. કે જો આપણા જેવું આપણે વર્તન કરશું એવું આપણું બાળક વર્તન કરે છે, એટલે કે આપણે જેવું વર્તન કરશું એવો જ બાળક છે એ બધું શીખે છે. એટલે કુટુંબને પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણા ઘરની અંદર વર્તન, વ્યવહાર, જે અમુક શબ્દો બોલવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. તો કે એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ અને હકીકત છે કે આપણે આપણા કુટુંબ સાથે વધારે પડતા જોડાયેલા હોઈએ છીએ અને આપણા કુટુંબ પાસેથી જ આપણે ઘણું બધું શીખીએ છીએ. શું કામ? તો કે આખો દિવસની અંદર લાંબો સમય આપણા પરિવાર સાથે આપણે વિતાવીએ છીએ, એટલા માટે એના જે સંસ્કાર છે, જેની ટેવ છે, સારી અથવા નરસી એ બધી આપણે લઈએ છીએ, એટલે કે બાળક તરીકે બધું લઈએ છીએ. તો અહીંયા કુટુંબ વિશે સરસ મજાના વિચારો રજૂ કરેલા છે કે કુટુંબ કેવું હોવું જોઈએ, કુટુંબના સભ્ય કેવા હોવા જોઈએ, કુટુંબ પાસેથી બાળક કઈ રીતે શીખી શકે. તો ખાસ યાદ રાખવાનું છે કે આપણે સારા સંસ્કાર બાળકને દેવા માટે અને આપણે સારું વર્તન કરવું જોઈએ, સારો વ્યવહાર કરવો જોઈએ કે બાળક છે એ આપણું વર્તન જોઈ ઘણી કંઈ ખરાબ શીખે નહીં. તો અહીંયા આપણે કીધું છે કે તમારા કુટુંબમાં કોણ કોણ છે તેના નામ સાથે તમારે શું સંબંધ છે. એટલે કે આપણા ઘરના કોઈ સભ્યો છે એટલે આપણા કુટુંબની અંદર અહીંયા તમારે બધાને તમારા કુટુંબના સભ્ય લખવા છે. હું તો ખાલી એક્ઝામ્પલ આપી અને એક કુટુંબનો પરિચય તમને સમજાવીશ, પરંતુ તમારું નામ, તમારા પપ્પાનું નામ, દાદાનું નામ, તમારા મોટા ભાઈ બહેન હોય, નાના ભાઈ બહેન હોય અથવા તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય એટલે કે તમારા કાકા કાકી કોઈ પણ તમારી જોડે રહેતા હોય તો તમારે તમારે એના નામ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પૂરવાનું છે તેની અંદર તમારે લખવાનું રહેશે. અહીંયા મેં એક એક્ઝામ્પલ આપી અને તમને સમજાવીશ કે તમે તમારા ઘરના સભ્યો છે એના નામ તમારે કોની સાથે કયું સંપર્ક છે એ તમે લખજો. જોઈએ આપણે કે તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને તેની સાથેના સંબંધ લખો. તો પહેલા અહીંયા છે હું લખીશ સંજયભાઈ. તો સંજયભાઈ સાથે શેનો સંબંધ છે? તો કે મારા પપ્પા છે. શું છે? મારા પપ્પા છે. તો કે નિહારિકાબેન. તો કે નિહારિકાબેન મારા મમ્મી છે. અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે નિહારિકાબેન શું છે? તો કે મારા મમ્મી છે. ધ્વનિબેન એ મારા મોટા બેન છે. અંજલીબેન નાની બેન છે. ચંદુભાઈ દાદા છે. વિમળાબા દાદી છે. એટલે કે આ છે એક અલગ પરિવાર, પરંતુ તમારી બુકની અંદર તમારે લખવાનું કે તમારા પપ્પાનું નામ શું છે, તમારા મમ્મીનું નામ શું છે, તમારા મોટા ભાઈ બહેનનું નામ શું છે, નાના ભાઈ બહેનનું નામ શું છે, તમારા દાદા દાદીનું નામ શું છે, કાકા કાકીનું નામ શું છે અને તમારો એની સાથે શું સંબંધ છે. એ તમે જો સંજયભાઈ છે તો એ તમારે તમારા પપ્પા હોય તો તમારા પપ્પા સાથે એટલે કે પુત્ર અને જે પિતા પુત્રનો સંબંધ હોય છે મમ્મી પપ્પાનો એટલે અલગ અલગ સંબંધ છે દર્શાવવાના હોય છે. હવે તમારા કુટુંબમાં કોઈ પણ બે સભ્યો હશે એનો સંબંધ દર્શાવો. હવે તમે તમારા કુટુંબની અંદર બે સભ્યો
હવે તમારા ઘરની અંદર તમને છે અલગ અલગ નામથી પણ બોલાવતા હોય છે, કોઈને ટીનો કહેતા હોય ને કોઈને મિન્ટુ કહેતા હોય ને બધાને અલગ અલગ નામથી પણ બોલાવતા હોય છે. તો તમે તમારા બુકની અંદર એમ પૂછે કે તમારું ગુલામનું નામ શું છે, તો તમે તમને ઘરે જે કહેતા હોય એ તમારે લખવાનું છે. પછી કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે એ તમારે લખવાનું, ઘણા છે એ ગુલામનું નામ પણ લખો અને ઘરની અંદર એના મમ્મી પપ્પા અલગ નામથી પણ એને બોલાવતા હોય છે. તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો, તો કે હું મારા કુટુંબના સભ્યોને માન આપી અને આદરપૂર્વક બોલાવું છું, ક્યારે મારાથી મોટા હોય એને હું તું ના કહું, તમે કહું છું. ત્યારબાદ શું તમે તમારી અને તમારા કુટુંબના સભ્યો વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવમાં કોઈ સમાનતા છે, તો કોની સાથે અને કેવી રીતે? હકીકત છે કે ઘણા છે કે આપણને કંઈક આપણા પરિવારને ઘણા કહે ને કે આ એના મમ્મી ઉપર કર્યું છે, એના મમ્મી જેવું એનું વર્તન છે, એના મા એના પપ્પા જેવા છે. એટલે કે તમે હસવામાં, ચાલવામાં અથવા કોઈ પણ એવી વસ્તુ છે કે તમારા સબંધ કુટુંબના સભ્ય સાથે જોડાયેલું છે, તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું કે મારા પપ્પાનો શેરો મારા દાદા જેવો છે. ખ્યાતિ કહે કે મારી મમ્મી વૈશાલી બેન જ દેખાઉં છું એવો મારો ભાઈ છે, અને મારો ભાઈ છે એના વાળ છે એ મારા પપ્પા જેવા છે, એટલે મારા પપ્પાના વાળ થોડા વકોડિયા છે, તો મારા ભાઈના વાળ પણ કેવા છે, વકોડિયા છે, એટલે મારો ભાઈ મારા પપ્પા ઉપર પડ્યો છે. હું હસું છું તેને મારા ગાલ ઉપર ખાડા પડે છે. શું પડે છે? ખાડા. તો મારી દાદી છે એના ઉપર પણ ગાલમાં ખાડા પડતા હતા પહેલા, હજી પણ પડે છે. તો શું કહે છે કે હું મારા દાદી ઉપર ગઈ છું. શું આપણું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? હા કે ના? જો આપણા મમ્મી પપ્પા કોઈ કુટુંબમાં કામ કરતા હોય, ઘણાના મમ્મી પપ્પા છે ખેતી કરતા હોય તો ખેતી સાથે જોડાયેલા હોય, ઘણાના મમ્મી પપ્પા કંપનીમાં જતા હોય, અથવા ઘણા છે ઘરકામ ખાલી કરતા હોય, અથવા ઘણો સારો ઉદ્યોગ પણ કરતા હોય છે, અથવા ઘણા છે એ શું કહે છે કે કોઈ ઉદ્યોગ પાપડ વણવાનું કરતા હોય, પછી શું કે જે વસ્ત્રો એટલે કે કાપડ વેચવા માટેનો કરતા હોય, અથવા શાકભાજી વેચતા હોય, જે આપણા મમ્મી પપ્પા જે ધંધો કરતો હોય તે આપણે લખવાનું હોય છે. એટલે પરીક્ષાની અંદર તમારા ઘરની અંદર મમ્મી પપ્પા જે કરે છે એ લખવાનું, આપણે કોઈ બીજા બાજુવાળાના મમ્મી પપ્પા શું કરે એ લખવાનું નથી. તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? તો કે હું મારા મમ્મીને છોકરી હોય તો વાસણ ફેંકવામાં કામ લાગે છે, કસરા પોતા કરવા લાગે છે, છોકરો હોય તો ગામની અમુક વસ્તુઓ નજીકની દુકાન હોય તો મમ્મી મંગાવે છે તે લઈ આવે છે. એટલે કે ઘણી બધી એવી કામ હોય કે આપણા મમ્મી પપ્પાને દાદા દાદીને આપણે કામ લાગીએ છે. તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખ્યા હશો. તમે ક્યાં કોની જોડેથી શીખ્યા છો? તમારી પાસે કશું એવું કોઈ છે શીખેલું? તો કે મારું નામ મેઘા છે, મને ચિત્ર દોરતા ખૂબ જ સારા આવે છે. જોઈને મારી મોટી બેન માનસી પણ મારા જેવા ચિત્ર દોરવા શીખવા લાગી છે. એટલે કે મારા પાસેથી મારું શું શીખી કે મારી બેન એ કહે છે કે હું મેઘા છું અને મને સરસ મજાના ચિત્ર દોરતા આવડે છે, જેથી હું ચિત્ર સારા દોરું એટલે મારા અવસર પણ સારા થાય છે. એટલે કે મારા ચિત્ર જોઈ અને મારી બેન પણ તેના ચિત્ર સારા દોરવા માંડી ગઈ છે. ચાલો પછી શું કહે છે કે વિચાર કરો ને લખો, કોને ક્યારે મળો છો? તો કે જ્યારે ઉદાસ હું ત્યારે મારા મમ્મી પાસે જાઉં છું, હું ભૂતકાળ વિશે જાણવા મારા દાદા પાસે જાઉં છું. એટલે કે મારે કંઈક જાણવું હોય કે દાદા આ કઈ રીતે બને છે, અથવા મારે કંઈ જાણવું હોય તો હું મારા દાદા પાસે જાઉં છું. મારે ખાનગી વાત કહેવી હોય તો મારા પપ્પા પાસે જાઉં છું. જ્યારે મારાથી કંઈક ખોટું થાય ત્યારે મારા મોટા ભાઈ પાસે જાઉં છું. એટલે તમે કોની પાસે જાઓ છો એ કહે છે. શું તમારા ઘરમાં કોઈ નિયમો પાળવામાં આવે છે અને ક્યાં ક્યાં? તો કે હા, અમારા ઘરમાં અમુક નિયમો પાળવામાં આવે છે કે સવારે બ્રશ કરવો જોઈએ, સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ, દાદા દાદીને નમન કરવા જોઈએ એટલે કે પગે લાગવું જોઈએ, અમારા ઘરની અંદર અમુક નિયમો છે. પછી ચા નાસ્તો કરવા બધા સાથે બેસે છે, ઘરમાં ભણતા બાળકો બે કલાક લાંબા વાછા બેસે છે, દાદા દાદી દરરોજ સાપુ વાંચે છે અને સાંજ અને સવાર મંદિરે જાય છે. આ અમારા ઘરના અમુક નિયમો છે એવું કહે છે. તમારા ઘરના કયા સભ્યને ખુશ હોય ત્યારે હસવાની આદત છે? તો કે અમારા દાદા ખુશ હોય ત્યારે ખૂબ જ હસે છે. તમે ખુશ હો ત્યારે શું કરો છો? તો કે હું ખુશ હો ત્યારે મારે મમ્મી પાસે લાડ કરું છું. હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું કહે છે? તો કે હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ ઘરનું સારું અને રચનાત્મક કામ કરે છે. તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજી કેવી રીતે અન્યને માન આપે છે. તો કે મારા ઘરની સામે દીપ્તિ રહે છે,
ઈ એના પપ્પા વજુભાઈને બાપુજી કહીને માન આપે છે અને તેની માતા સ્વપ્નાબેનને બા કહીને બોલાવે છે કે મારી બાજુમાં રહે છે દીપ્તિ મારી ફ્રેન્ડ તે એના પપ્પાને બાપુજી કહે છે અને મમ્મીને શું કહે છે બા કહે છે ઘરના વડીલો નાના હોય હતા ત્યારે શું કરતા હતા તો કે ઘરના વડીલો નાના હતા ત્યારે ખૂબ જ મહેનત કરતા હતા તેઓ સંપત્તિ રહેતા હતા મુશ્કેલી આવે ત્યારે બધા સાથે મળી મળી અને તેનો સામનો કરતા હતા એટલે કે આપણા ઘરના સભ્યો છે એ જ્યારે નાના હતા ત્યારે આપણે શીખી કે અમે નાના હતા ત્યારે અમે ઘણું બધું કષ્ટ વેઠેલું છે ઘણી બધી મુશ્કેલી વેઠી અને પસાર થયેલા છે એવું આપણા દાદા દાદી કહેતા હોય છે તો એની પાસેથી આપણે ઘણું બધી મહેનત કરવાનું પણ શીખીએ છીએ અને સંપત્તિ રહેવાનું શીખીએ છીએ કે તમે સાંભળી રમૂજી ઘટના શબ્દમાં લખો કે તમને પૂછે કે તમે કોઈ સાંભળેલી એવી રમૂજી ઘટનામાં કહો તો આપણે કહેવાય કે હું લગભગ 8-9 વર્ષનો હતો તે વખતે અમારા ઘરની માટીની ભીંતની દેશી ઘર હતા ઉપર દેશી નળિયા હતા તે સમયે અમારા ઘરના ઉંદરોનો ત્રાસ વધુ હતો ઘરમાં ઉંદરોનો પણ દર ઘરમાં ઘણા જ બનાવ્યા હતા ઉંદરોને પકડવા ઘરમાં એક પાંજરો હતો તેમાં ક્યારેક ઉંદર આવી જાય ક્યારેક ન પણ આવે અને તેને પકડવા માટે અમારા ઘરના સભ્યો આમ તેમ દોડવા લાગતા એક વખત મેં ઉંદરને દરમાં જતો જોયો તેની પૂંછડી થોડીક બહાર હતી હું ચૂપચાપ સાંચી લઈ આવ્યો મેં ખૂબ જ ધીરજથી સાણસીને ઉંદરને પકડી પાડ્યો મમ્મી મને બહાર વાડામાં મૂકી આવા કહ્યું હું વાડા તરફ ગયો એવામાં સાણસીની લંબાઈ ઓછી હોવાને કારણે ઉંદર મારા અંગૂઠા ઉપર જોરથી બચકું ભરી લીધું મારા હાથમાંથી સાણસી છે તે છૂટી ગઈ અને અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું હું રડતો રડતો મમ્મી પાસે ગયો તેને રૂ દાબી અંગૂઠા ઉપર લગાવી પાટો બાંધ્યો આ ઘટના મને હજી પણ યાદ છે એટલે શું કહે છે કે આપણા જીવન અંદર નાના હોય ત્યારે આપણે ઘણા પરાક્રમ પણ કર્યા હોય ઘણું તોફાન કર્યું હોય ઘણી મસ્તી કરી હોય પછી આપણે જ્યારે મોટા થયા છે ત્યારે આપણે બધું યાદ આવે છે અને વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલા છે એ ચિત્રનું નામ શું છે એ જોશું આપણને તો પહેલું ચિત્ર છે તે ચંપલનું છે બીજું કચરા પેટી ત્રીજું સસમા ત્રીજું ચોથું ફૂલદાની પાંચમું ખુદ બ્રશ પછીનું તપ્યું સાતમું સુડી અને આઠમું છે જગ આ બધી વસ્તુ છે તેના ગુજરાતી આપણે ખાલી નામ લખવાના છે હવે આપણે આ પાઠ સંસ્કૃતિનો શીખી ગયા છે કે ઘર એક શાળા છે ઘરમાં રહેતા પરિવારો સુખેથી રહે સારી રીતે રહે ઘળી મળીને રહે તો ઘર એક શાળા જ છે ને પ્રથમ શાળા આપણી ઘર છે કે જેનાથી આપણને સારું વર્તન વ્યવહાર ઘરની અંદરથી સારા સંસ્કાર એ બધું આપણે કેની પાસેથી શીખીએ છીએ કે આપણા ઘરના રહેલા સભ્ય પાસેથી શીખીએ છો હવે આના આધારે થોડોક અહીંયા આપણને આપેલું છે કે આપણા પપ્પાના પપ્પાને શું કહેવાય મમ્મીના પપ્પાને શું કહેવાય તે અહીંયા લખેલું છે તે જોશું આપણે પ્રશ્ન નંબર એ યોગ્ય છોડ અથવા યોગ્ય છોડકા છોડો પ્રશ્ન નંબર એ કે પપ્પાના નાના ભાઈ હોય તો તેને શું કહેવામાં આવે છે તો કે પપ્પાના નાના ભાઈને કાકા કહેવામાં આવે છે કે આપણા પપ્પા છે એના પપ્પાના નાના ભાઈને આપણે શું કહે છે તો કે કાકા પપ્પાની બહેન કે આપણા પપ્પા છે એની બહેનને આપણે શું કહે છે હોય શું કહે છે હોય ત્રીજું પપ્પાના પપ્પાને શું કહે છે આપણા પપ્પા એના પપ્પા એના આપણે દાદા કહે છે શું કહે છે દાદા પછી છે ચોથું પપ્પાના મમ્મીને શું કહે છે તો કે આપણા પપ્પા છે એના મમ્મી દાદી છે આપણે શું થાય છે દાદી મોટા ભાઈની પત્નીને આપણે શું કહે છે કે આપણાથી જે મોટો ભાઈ હોય એની પત્નીને આપણે ભાભી કહે છે કે ભાભી ત્યારબાદ હશે કે દરેકના બે બે નામ આપો અહીંયા તો ઘરકામ ઘરકામમાં આપણે શું શું કરીએ તો કે રસોઈ કામ કરીએ અને સફાઈ કામ ત્યારબાદ હશે કુટુંબમાંથી શીખવા મળે કે આપણા કુટુંબમાંથી આપણે શું શીખીએ છીએ તો કે સમ અને શિસ્ત કે સમ એટલે કે સાથે રહેવું શિસ્ત એટલે કે સારા સંસ્કાર એ શીખીએ છીએ ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન કે ઘરની સારી બાબતો કઈ કઈ છે તો કે આપણા ઘરની અંદર સ્વચ્છતા અને સારું વર્તન એ સારી બાબત છે હવે અહીંયા શીખવું કે ઘરમાં જ્યાં ત્યાં થૂકવું જોઈએ નહીં એટલે શું કહે છે કે ઘર છે એની અંદર આપણે ત્યાં ત્યાં થૂકવું જોઈએ નહીં ઘર એક મંદિર છે કચરો કચરા પેટીમાં નાખવો કચરો જ્યાં ત્યાં નાખવો નહીં ત્રીજું પુસ્તકો દફતરમાં રાખવા